जय श्री कृष्ण। કેને જાણું ક્યાં જાવાનું આ પંચર કરું છું વાડીએ ગયો ચાવા વઈ ગયો સોખા ફળા દો તો ઈડલી બનાવવા થાય ને એમ આ ભગવાનને કરાવવા માટે અલગ કાઢી છે આ અમારી ઘરની વાડીના જ ધાણા છે હજી થોડુંક જાડું છે એટલે હજી થોડીક વાર દળી લઈએ આપ થરી ગયો લાગે तो हेलो मित्रों स्वागत है बधाई नवा विडियो में बधाई ने जय श्री कृष्ण। तो आज मित्रों अपने जावानु छे मतलब हालो केक जाशु तो हवे केम के विडियो बनावानो छे एटले जाऊ तो पड़शे ते बराबर केने जावानु केने जावानु हां तो पोपट थई गयो। जो तमे अमारी चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करो अने विडियो ने लाइक करो खास मित्रों आया બા બેઠા બેઠા દવું કરે છે દવું કરો છો કે આ ખોખારા કરું લાપસી ભેળવી ને ઠીક આ લાપસી બનાવવાનું છે લાપસી આલા પરમાં અહીં જવાનું છે આલા પર વાટીને આવ્યા પછી લાપસી કરવી જોઈએ આલા પરમાં ને એવું હોય નિરણ વાટીને આવ્યા પછી આ મતલબ માં ચારો જે લઈને આવ્યા છે આપણે પછી લાપસી કરવી પડે એવું હોય હા લાપસી કરીએ તો સારું એમ આપણે વધી એકવાર તો લાપસી કરીને આમાં શું લેવા છે તો મિત્રો વાડીમાંથી શાકભાજી આપણે ઘરનું આવી ગયું છે જોવો સરગો એકદમ મસ્ત આવી ગયો છે અને આ ભાઈને કાંઈ પૂછતું નથી જોવો પાડો ગલોટિયા ખાય છે ખોટે ખોટો તો મિત્રો બને રહ્યો છેક સુધી વિડીયોમાં એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અહીંયા પપ્પા બેઠા છે પપ્પા શું કરો છો આ પંચર કરું છું વાડીએ ગયો ચાવા વહી ગયો તો પંચર કરવું પડે ને હાથે પંચર કરી નાખવાનું હાથે કરી નાખવાનું તો જોવો મિત્રો અમારે હાથે જ પંચર કરી નાખવાનું દુકાને બુકાને જવાની જરૂર જ નહીં બધું કરે તો હોય સામાન બધું કરે તો પંપ છે અને બધા પાના છે ટ્યુબ છે દુકાને પંચર કરાવવા જાય તો એક પંચરના 50 રૂપિયા લે આ બધું હાથે થઈ જાય કેમ આપણે હાથે કરી નાખવાનું તો ઘઉંનું દાણું થઈ ગયું છે અને હવે મમ્મી ચોખા હારા કરે છે જો કેમ મમ્મી ચોખા હારા કરો ગામમાં લાવી તે હું થોડીક ચોખા ફળા દઉં તો ઈડલી બનાવવા થાય ને એમ ઈડલી બનાવે એમ ઈડલી ને ઢોકળા ઈડલી દાળ ને ઈડલી તો હવે ઘઉં હારા કરી અને દળાવા દઈ દીધા હતા લાપસી માટે તો એ દળાવીને આવી ગયા છે અને લાપસી એ થઈ ગઈ છે બનાવી નાખી છે મમ્મીએ અને આ થોડીક અલગ કાઢી છે એક ત્રાસમાં આ ભગવાનને ધરાવવા માટે અલગ કાઢી છે બાકી બીજી તપેલામાં છે હવે મને તો લાપસી જોઈને જ ખાવાનું મન થઈ ગયું છે પણ જ્યાં સુધી ધરાવી ભગવાનને ધરાવીને ન આવે ત્યાં સુધી તો લાપસી ખવાય નહીં તો જ્યાં સુધી હવે ધરાવીને આવે ત્યાં સુધી વાટ જોવી પડે તો ત્યાં સુધીમાં તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરો અને જો તમારે લાપસીની રેસીપી જોતી હોય તો આગળ ચેનલમાં મૂકેલી જ છે જોઈ લેજો કે કેવી રીતે બનાવે છે લાપસી અમારા ઘરે તમે એવી રીતે બનાવો છો લાપસી કોમેન્ટ કરીને મને કહેજો તો હવે સાંજ પડવા આવી એટલે હવે આ બપોરે આજે જો ધાણા જીરું ખૂટી ગયું છે એટલે બપોરે તપી દીધું હતું આર્યા ધાણા આ અમારી ઘરની વાડીના જ ધાણા છે અને આ જીરું જીરું તો બહારથી લાવેલા છે એટલે ધાણા જીરું ખૂટી ગયું એટલે બપોરે તડકામાં તપી દીધું હતું એટલે અત્યારે હવે મિક્સરમાં દળી નાખીએ અને ધાણાને જીરું ભેગું કરી લઈએ એટલે દિવાળી વટી જાય ત્યાં સુધીનું ધાણાજીરું થઈ જાય તો હાલો હવે હું ધાણાજીરું ભળી લઉં મિક્સરમાં હવે જોઈ લઈએ તો જુઓ જીરુનો ભૂકો થતા વાર નથી લાગતી હજી થોડુંક જાડું છે એટલે હજી થોડીક વાર દળી લઈએ અને ધાણામાં તો વાર લાગે છે એટલે એને અલગથી દળવું પડે પછી બે ભેગું કરી નાખવાનું
તો જીરુનો સરસ જો ભૂકો થઈ ગયો છે અને હવે એને અલગ કાઢી લઉં અને પછી આ ધાણા ભરડી લઉં પછી ધાણા ને જીરુ ભેગું કરીને ચાળી લેવાનું તો આજે સાંજે ઢોકળા બનાવ્યા છે તો જો ઢોકળાની થાળી એક મૂકી દીધી છે અંદર તપેલામાં ચડવા માટે આ તાપ થરી ગયો લાગે એકાદું કાગળ્યું ને એટલે થઈ જાય તો આ એક થાળી ચડવા માટે મૂકી દીધી છે ઢોકળાની જો તાપ થયો સોડા ખાર અંદર નાખ્યો છે એટલે હમણાં ફૂલીને સરસ ઢોકળા તૈયાર થઈ જશે